હા ફાન્ડ જય 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 દ્વારકાધીશ ઠાકર કરે એ ઠીક કોઈની નથી વીક રાજાથી કરી અને રંગ સુધીના લોકો પ્રભુ દ્વારકાધીશની જે બાવનગજની ધ્વજા એટલે કે પ્રભુ દ્વારકાધીશની વાઘડી બદલાવા આવતા હોય છે એ જ આપણા એક દ્વારકા ટુડેના વ્યુવર્સ છે જે લોકો પ્રભુ દ્વારકાધીશની ધ્વજા બદલવા માટે ઘણા બધા લોકોને લઈ અને ખાસ જે લોકો યાદવ કુળ એટલે કે આહિર સમાજમાંથી આવે છે અને મોરબીના આહીર સમાજના અગ્રણી

એટલે જ્યારે પણ અમે ધાયરા કામ થાય છે ત્યારે અમારે એક દિલથી એક એવી લાગણી હોય છે કે આપણે અહીંયાની ધજાનું એક આપણે અમે ટૂંકમાં આયોજન કરીએ છીએ અને એ ધજા ટૂંકમાં અમારે જ્યારે અમારા ધાયરા કામ થતા હોય ત્યારે આપણે એક એક અંદરથી એક પ્રેમથી એક આપણે લાગણી હોય છે કે આપણે અહીંયા ધજા ચડાવી અને અમે બે હજાર પંદરમાં પણ એક અમે ધજાનું આયોજન હતું અને અત્યારે અમારા એક ધજાનું આયોજન કરેલું છે કેવા ધાયરા કામ થાય ધાયરા એટલે ધાયરામાં એવું છે કે ધાયરા કામ એટલે અમારે કોઈ પણ મનથી જે આપણે કામ ધાયરું હોય એ દ્વારકાધીશની દયાથી આપણે પાર પાડીએ છીએ અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આપણે અટકતા નથી ખાસ જે આજે કેટલા લોકોને આપ લઈને આવ્યા છો અને કેવી રીતનો પ્રોગ્રામ હતો આયોજનમાં આપણે બે દિવસ અમે આયોજન કરેલું છે કાલે અમે મોટી ઉંમરના બધાને દર્શન કરવા માટે કાલથી એક બે બસનું આયોજન કર્યું હતું એ અમે બધા આજુબાજુના બધા સ્થળના દર્શન કરાવેલા છે આજે અમારા રાજકોટથી સગાવાલાથી માંડીને અમારા અમારા સગાવાલાથી માંડીને બધા ગ્રુપ સર્કલ રાજકોટથી મોરબીથી અને માળિયા તાલુકામાંથી બધાય આવેલા છે અમારે ટોટલ આઠસો થી નવસો માણસના ગ્રુપ સાથે મળીને દ્વારકાધીશના ધામમાં ધજા ચડાવવાનું આયોજન કરેલું છે અમે શું માંગશો આજ ઠાકોરજી પાસે અહીંયા તો માગો આપે એકસો દ્વારકાધીશ છે દ્વારકાધીશનું તો એક ઓલું છે જ કે ભાઈ દિય એકસો વીસ એટલે એ તો ટૂંકમાં અમારે ઈષ્ટદેવ છે એટલે અમારે માગવાનું ન હોય એની દયા જો કાયમી માટે અમારા માટે દયા હોય છે બીજા પણ ભક્ત છે એકવાર જય 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 દ્વારકાધીશ થઈ જાય જય 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 દ્વારકાધીશ તો ઠાકરની ભૂમિ દ્વારકાધીશની જે કૃપા કરોડો ભક્તો ઉપર વર્ષે છે અને દ્વારકાધીશના દર્શન કરે છે તો દ્વારકા ટુડે ઓમ દોબાણી સૌ કૃષ્ણ ભક્તોને મારા જય 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 દ્વારકાધીશ